नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय अंग्रेजी यूनिट 4 क्यू ऑफ क्वेश्चन क्यू ऑफ यस नो ना एपिसोड 5 માં આપણે એક્ટિવિટી 8 થી અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી પોતાની પાઠ્યપુસ્તક અને પાકી બુક પોતાની પાસે રાખશે. કે કવિતા ફોન્સ કેતકી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળની એક્ટિવિટી ભણી જતા બે મિત્રની વાત કરતા હતા. એક્ટિવિટી 7માં કવિતા એન્ડ કેતકી, બરાબર. કેતકી જે છે એ કવિતાને પત્ર લખે છે. હવે કવિતા ફોન્સ કેતકી, અને હવે જે આપણે જે છે, હવે ટેલિફોનિક ઓલામાં લેટરની વાત હતી, અને હવે આમાં જે છે એમાં આપણને વાત કરે છે. શેની વાત કરે છે? તો કે કવિતા કેતકીને ફોન કરે છે. બટ બીકોઝ ઓફ નેટવર્ક્સ પ્રોબ્લમ, પરંતુ નેટવર્કની તકલીફના કારણે ધે કેન નોટ હિયર સમ પાર્ટ ઓફ સેન્ટેન્સ, બરાબર. તેઓને વાક્યનો અમુક ભાગ સંભળાતો નથી. હેલ્પ્સ ધેમ ટુ લિસન ઓલ સેન્ટેન્સ પ્રોપરલી, બધા વાક્યો તેઓ બરાબર સાંભળી શકે, સમજી શકે, તે માટે તેની મદદ કરો. એટલે કે અહીંયા ટેલિફોનિક વાતચીત આપી છે, એમાં જે ખાલી જગ્યા છે આપણે પૂરી કરવાની છે, અને પછી તમારે પાકી બુકમાં લખવાનું છે. એટલે પહેલાં પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી પૂરી કરી દેજો, અને પછી આમાંથી આખી એક વાર્તા જે છે, વાતચીત છે, એ તમારે પાકી બુકમાં લખવાની છે. તો ચાલો હવે આપણે ખાલી જગ્યા પૂરી કરીએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 48 અને 49ના પેજ ઉપર આવી રીતે પૂરી થાય છે. એ પહેલાં એમાં આવતા જે સ્પેલિંગ છે એની, અઘરા સ્પેલિંગ છે એની ચર્ચા કરીએ, અને આ સ્પેલિંગ છે એ તમારે પાકી બુકમાં લખવાના છે. હાઉ ઇન્ટરેસ્ટિંગ, કેવું મજાનું. ફેમિલિયર, પરિચિત કે જાણીતું. પરચેસ, ખરીદવું. ફેમસ ફોર, ને માટે જાણીતું હોવું. ટેમ્પરરી, કામ ચલાવ, હંગામી કે થોડા વખત માટે. આઇડલ, મૂર્તિ. ઇમ્બ્રસ, ઇમર્સ, પાણીમાં ડૂબાડવું. ઇમર્સન, પાણીમાં ડૂબાડવું કે વિસર્જન કરવું. પ્રસેશન, સરઘસ. ચેન્ટ, ગીત કે ભજન ગાવા. કલ્ચર, સંસ્કૃતિ. એન્ડ બેમ્બુ કે બાંબુ એટલે કે વાસ. તો આ સ્પેલિંગ ઉચ્ચાર પાકી બુકમાં લખવાના રહેશે. ચાલો હવે વાર્તા એટલે કે કવિતા અને કેતકીનું જે ફોન ઉપરની વાતચીત છે તેની ચર્ચા કરીએ. અને તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે પત્ર પૂર્ણ વાતચીત જે છે એ પૂર્ણ કરીએ. કવિતા સહીશ. હેલો, ઇઝ ઇટ કેતકી? હેલો, કેતકી છે કે? કેતકી સહીશ. યસ, કેતકી. હાવ આર યુ? ડીડ યુ રિસીવિંગ માય લેટર? હા, કેતકી જ છું. તને મારો પત્ર મળ્યો? કવિતા સહીશ. યસ. પછી ખાલી જગ્યા છે, જો વિદ્યાર્થી મિત્રો, પહેલી જ ખાલી એમાં લખો, આઈ ગોટ ઇટ યસ્ટરડે. I am very glad to read about Navratri. Here in West Bengal, we too have a festival like Navratri. હા, મને ગઈકાલે તારો પત્ર મળ્યો. નવરાત્રિ અંગે વાંચીને મને ખૂબ મજા પડી. અહીંયા પશ્ચિમ બંગાળમાં અમારે પણ નવરાત્રિ જેવો જ તહેવાર હોય છે. કેતકી સહીશ. હાઉ ઇન્ટરેસ્ટિંગ, કેવું મજાનું. ખાલી જગ્યા, બીજી ખાલી જગ્યામાં લખો, વોટ ઇઝ ઇટ? કવિતા સહીશ. ઇટ ઇઝ દુર્ગા પૂજા. તે છે દુર્ગા પૂજા. કેતકી સહીશ, બરાબર. કેતકી સહીશ, બરાબર. વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ અ દુર્ગા પૂજા. પછી કહે છે કેતકી સહીશ, સાઉન્ડ્સ ફેમિલિયર, બરાબર, પરિચિત લાગે છે. ખાલી જગ્યા, ત્રીજી ખાલી જગ્યામાં લખો, ડુ યુ પ્લે ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા, બરાબર. ડુ યુ પ્લે, પછી ગરબા છે એમાં તો આપણે લખવા નથી, ખાલી લખો, ડુ યુ પ્લે ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા? પરિચિત લાગે, દુર્ગા પૂજા દરમિયાન તમે ગરબે રમો છો. કવિતા સહીશ, ખાલી જગ્યા, ડિયર. ચોથી ખાલી જગ્યામાં લખો, કવિતા સોરી કેતકી લખો. કવિતા સહીશ, કેતકી, ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ઓફ ગોડેસીસ. વાલી કેતકી, દુર્ગા પૂજા છે એ નવરાત્રિ જેવી જ છે, કારણ કે તે દેવી મા સાથે જોડાયેલી છે. કેતકી સહીશ, ઓહ યસ, મા દુર્ગા, વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ, બટ યુ વેર નોટ એટ હોમ. વેર યુ બિઝી? બરાબર, કહે છે કે અરે હા મા દુર્ગા, બરાબર, મેં ગઈ રાત્રે તને ફોન કર્યો હતો પણ તું ઘરે ન હતી, કામમાં હતી. કવિતા સહીશ, યસ. પછીની ખાલી જગ્યામાં, પાંચમી ખાલી જગ્યામાં લખો, આઈ વેન્ટ ટુ માર્કેટ વિથ માય પેરેન્ટ્સ. વી હેવ બોટ ન્યૂ ડ્રેસીસ આઇટમ્સ ઓર ફોર ડેકોરેટ એન્ડ પૂજા. ધ સેલિબ્રેશન
पूजा, वी ऑल्सो परचेस फूड आइटम्स फॉर द सेलिब्रेशन, કે હા હું મારા માતા પિતા સાથે બજાર ગઈ હતી, અમે નવા કપડાં, શણગારની અને પૂજાની વસ્તુઓ ખરીદી, ઉજવણી કરવા માટે કેટલીક ખાવા પીવાની વસ્તુઓ ખરીદી. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તમને જો લખેલું છે એ નો શું છે તો આપણે લેટરમાં આપ્યું જ છે, આપણે આમાંથી ખાલી જવાબ જ તમારે લખવાના રહેશે. જ્યાં હું અંડરલાઈન તમને છે ત્યાં હું તમને કેસરી કલરથી લાલ લીટી કરાવતો જાઉં છું, એ તમારે જોઈ જોઈને ખાલી લખવાનું રહેશે. બીજું તમને ન દેખાય તો તમારે લેટર આપ્યો છે પેજ નંબર 48 ઉપર, એમાંથી તમે જોઈને લખી શકો છો. કેતકી સે, સો યુ વીયર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા, તો તમે દુર્ગા પૂજા પર તમે નવા કપડાં પહેરો છો. પછી ખાલી જગ્યા છે એમાં લખો, ડુ યુ સેલિબ્રેટ ઓન દુર્ગા પૂજા, દુર્ગા પૂજા પર તમે ઉજવણી કરો છો. કવિતા સે, ખાલી જગ્યામાં લખો, યસ વી વીયર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા, હા અમે દુર્ગા પૂજામાં નવા કપડાં પહેરીએ છીએ, એટલું એની પછીની ખાલી જગ્યામાં લખવાનું છે. એન્ડ વી એન્જોય ફૂડ ટુ, યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ, વી ઇટ રસગુલ્લા, સોંદેશ, પીઠા, કલકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ, હા દુર્ગા પૂજા પર અમે નવા કપડાં પહેરીએ છીએ અને સારા ભોજનોનો આનંદ માણીએ છીએ. તને તો ખબર છે કે બંગાળ મીઠાઈ માટે જાણીતું છે, અમે રસગુલ્લા, સંદેશ, પીઠા, કલાકંદ અને બીજી ઘણી બધી મીઠાઈઓ ખાઈએ છીએ. કેતકી સે, યસ બેંગાલીઝ હેવ સ્વીટ્સ ટુ, હા બંગાળીઓ તો મીઠાઈ વધુ પ્રિય હોય છે. પછીની ખાલી જગ્યામાં લખો, ડુ યુ મેક ફેસ્ટોન્સ, તમે તોરણો બનાવો છો. કવિતા સે, યસ વી ડુ, પછીની ખાલી જગ્યામાં લખો, યસ વી ડુ, અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટ એન્ડ હ્યુજ, ધે આર મેડ ઓફ બાંબુ એન્ડ ક્લોથ્સ, ધે આર ટેમ્પરરી ટેમ્પલ્સ, વી પુટ અ હ્યુજ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પંડાલ્સ, પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ ટુ પીપલ ટુ સી ધ દુર્ગા આઇડલ, હા અમે તો તોરણ બનાવીએ છીએ, અમારા પૂજાના મંડપો મોટા શણગારેલા હોય છે, તે વાસ અને મંડપોના મોટા શણગારેલા હોય છે, તે વાસ અને કાપડના બનેલા હોય છે, તે થોડા સમય માટેના મંદિરો છે. અમે મંડપમાં દુર્ગા માતાની વિશાળ મૂર્તિઓ પધરાવીએ છીએ કે મૂકીએ છીએ. દુર્ગા માતાની મૂર્તિના દર્શન કરવા લાંબી લાઇનમાં ઊભા રહીએ છીએ. તો આટલી ખાલી જગ્યા તમારે આમાંથી જોઈ જોઈ પૂરી કરવાની રહેશે. આગળ કેતકી સે, વેલ ધીસ સાઉન્ડ્સ લાઇક ગણેશ મહોત્સવ, વારું સારું આ તો ગણેશ મહોત્સવ જેવું લાગે છે, એટલે કે જે બેંગાલમાં દુર્ગા પૂજા થાય છે તેની ચર્ચા કરે છે. અને આ વાત કરતાં કરતાં કહે છે કે આ કોના જેવું લાગે, કયા તહેવાર જેવું, તો કે ખાસ કરીને તો કે ગણેશ મહોત્સવ જેવું લાગે. કવિતા સે, યુ આર ક્વાઇટ રાઇટ, ઇન્ડિયા ઇઝ વન ઇન વે મેની વન, ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ, વિવિધતા મેં એકતા, તું બિલકુલ સાચી છે, ભારત ઘણી રીતે એ ઘણી એક છે, વિવિધતામાં એકતા. કેતકી સે, હાવ લવલી, કેવું સરસ. એન્ડ ડુ યુ ઇમ્બ્રેસ ધ દુર્ગા આઇડલ લાઇક અ ગણેશ આઇડલ, તમે ગણેશની મૂર્તિની જેમ દુર્ગાની મૂર્તિને પાણીમાં ડૂબાડીને વિસર્જન કરો છો? તો કવિતા સે, યસ વી ડુ, તો લખો ખાલી જગ્યામાં, યસ વી ડુ, ડ્યુરિંગ ઇમ્બ્રેશન પ્રોસેશન વી ચાન્ટ દુર્ગા માં કી જય એન્ડ અચ્છે બોચરે અબરે હોબે, હા અમે દોરીએ છીએ, મૂર્તિ વિસર્જન સરઘસમાં અમે દુર્ગા માની જય અને આસચી બોછર અબાર હોબે એવું ગાઈએ છીએ. કે જ્યારે અમે મૂર્તિ પૂજાનું વિસર્જન કરીએ, મૂર્તિ પછી વિસર્જન કરીએ છીએ, ત્યારે અમે આવું આવું બોલીએ છીએ. કેતકી સે, વોટ ડઝ ઇટ મીન, આનો અર્થ શું? કવિતા સે, ઇન મીન્સ ઇટ વિલ બી હેપન અગેન નેક્સ્ટ યર, તેવો અર્થ એવો થાય છે કે આવતા વર્ષે પણ તે થશે. કેતકી લાફ્સ, કેતકી હસે છે. કવિતા, ધીઝ ઇઝ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર, હસે છે કવિતા અને કહે છે આ પણ પરિચિત લાગે છે. કવિતા છે, યસ ડિયર ઇટ એફ્રેમ્સ અગેન ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ વન ફ્રોમ અરુણાચલ, ફ્રોમ ઇન્ડિયન કલ્ચર ઇઝ વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત, હા તે ફરીથી આપણને એ સત્ય કહે છે કે ભારતીય સંસ્કૃતિ અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધી એક જ છે. કેતકી સે, વિલ યુ સેન્ડ મી સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ, એની પછીની ખાલી જગ્યામાં લખો, તું મને થોડાક ફોટોગ્રાફ
મોકલીશ, એટલે કે ફોટા મોકલીશ. કવિતા છે, વાય નોટ આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ. કેમ નહીં હું તને ફોટોગ્રાફ્સ સાથે બંગાળી મીઠાઈઓ પણ મોકલીશ. કેતકી છે, ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ, તું કેટલી સારી છે. કવિતા લાફ્સ, યુ આર વેલકમ, હસે છે અને કહે છે તારું સ્વાગત છે. બરાબર, તો અહીંયા આપણો લેટર પૂરો થાય છે અને આ લેટરની આ ખાલી જગ્યા છે 49 નંબરના પેજ ઉપર છે, ત્યાં જ લખીને તમારે એક્ટિવિટી 8 આવી રીતે કવિતાના ફોન મારફતે કેતકીને, બરાબર, કવિતા કેતકીને ફોન કરે છે અને તેની વાતચીત જે છે એ આપણે જે જે જગ્યાએ વાક્ય તૂટતા હતા એ આપણે પૂરા કરી દીધા છે. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 9, તો પહેલાં એક્ટિવિટી 8 છે તમારે પાઠ્યપુસ્તકમાં પૂરી કરી દેવાની છે, પછી પાકીબુકમાં લખવાની છે. એ રીતે તે એક્ટિવિટી 8 પાકીબુકમાં અને પહેલાં પાઠ્યપુસ્તકમાં અને પછી પાકીબુકમાં. હિયર આર સમ ક્વેશ્ચન ફોર મી માય સિસ્ટર એન્ડ માય કાઉ. અહીંયા કેટલા પ્રશ્ન આપેલા છે, બરાબર, એ પ્રશ્ન મારા માટે, મારી બહેન માટે અને મારી ગાય માટે કેટલાક પ્રશ્ન આપેલા છે. ઓલ ધ ક્વેશ્ચન આર મિક્સઅપ, પણ પ્રશ્ન શું છે, બધા પ્રશ્ન છે ભેગા થઈ ગયા છે. તેમને યોગ્ય કોઠામાં ગોઠવો અને કે તેને યોગ્ય કોઠામાં મૂકો. ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે, તે દરરોજ દૂધ આપે છે. ડઝ યુ સિંગ ઇન ધ બાથરૂમ, શું તમે બાથરૂમમાં ગાઓ છો. ડઝ ઇટ ઇટ ગ્રાસ, તે ઘાસ ખાય છે. ડુ યુ લાઇક મેથ્સ, તમને મેથ્સ ગમે છે. ડઝ ઇટ નો યુ, તે તમને ડઝ ઇટ નો યુ, તે તમને જાણે છે. ડુ યુ વેકઅપ બિફોર 7 o'clock, શું તમે 7 પહેલાં જાગો છો. ડુ યુ પ્લે ધ ગિટાર, શું તમે ગિટાર વગાડી શકો છો. ડુ દે લાઇક કેટ્સ, શું તેઓને બિલાડીઓ ગમે છે. ડુ દે ઇઝીલી ગેટ એનોઇડ, શું તેઓને અચાનક જ તે એનોઇડ, એટલે કે ખાસ કરીને ગમવા નથી લાગતું. ડુ દે ગો ટુ ધ બ્યુટી પાર્લર, શું તે બ્યુટી પાર્લરમાં જાય છે. ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ, શું તે રાત્રે સૂઈ જાય છે. ડઝ ઇટ લવ ઇટ્સ ક્રાફ, તે તેના કાફને, એટલે કે બચ્છાને વાછડાને પ્રેમ કરે છે. તો ચાલો એના જવાબ મળે. તો પહેલામાં પહેલું છે ડ, જો જાણે કે જોઈએ તો કે અહીંયા જોઈએ કે ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે, તો એ વાક્ય કાઉને લાગુ પડે તો એમાં લખો કાઉ. ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ, યુ આવે એટલે આપણું સમજવાનું, એટલે આ છે એ આઈમાં આવશે. ડઝ ઇટ ઇટ ગ્રાસ, આ ત્રીજું છે એ માય કાઉમાં લાગુ. ડુ યુ લાઇક મેથ્સ, બરાબર, તો એ આવશે આઈમાં. ડુ ડઝ ઇટ નો યુ, તે તમને જાણે છે, તો ડઝ ઇટ નો યુ, બરાબર, તો ઈ છે ઈ ઇટ એટલે કાવમાં આવશે. ડુ યુ વેકઅપ બિફોર 7 o'clock, તો યુ આવ્યું એટલે લખો ઈ આઈમાં. ડુ યુ પ્લે ધ ગિટાર, તો પ્લે ધ ગિટારવાળું વાક્ય છે આઈમાં આવશે. ડુ ધે લાઇક કેટ્સ, બરાબર, તો ડુ ધે લાઇક કેટ્સ એટલે માય સિસ્ટર્સ, બહેનો માટે છે, ધે એટલે બહુવચન. ડુ ધે લાઇક કેટ્સ. ડુ ધે ઇઝીલી ગેટ એનોઇડ, તો ઈ તમને માય સિસ્ટરવાળામાં આવશે. ડુ ધે ગો ટુ બ્યુટી પાર્લર, શું તેઓ બ્યુટી પાર્લર જાય છે, તો એ માય સિસ્ટરમાં આવશે. ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ, ઇટ એટલે કે કાઉસ, કાઉસને લાગુ પડે છે એટલે કાઉસવાળામાં આવશે આ વાક્ય. અને ડઝ ઇટ લવ ઇટ્સ કાફ, અને છેલ્લું વાક્ય પણ કાઉમાં આવશે. તો આ રીતે વાક્ય તમારે સમજીને વિચારીને પૂરા કરી દે. અહીંયા પણ એના જવાબ આપેલા છે, તેમાં પણ તમે જોઈને લખી શકો છો. આ કોષ્ટક પહેલાં પાકી પાઠ્યપુસ્તકમાં અને પછી પાકી બુકમાં તમારે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 10, રીડ ધ પેરેગ્રાફ, નીચે આપેલો પેરેગ્રાફ વાંચો. વી લીવ અ કમ્ફર્ટેબલ લાઈફ બીકોઝ પીપલ વર્ક ફોર વન અનધર, આપણે સગવડતાવાળું જીવન જીવી શકીએ છીએ કારણ કે લોકો એકબીજા માટે કામ કરે છે. ધ ફાર્મર્સ ગ્રોસ ગ્રેન્સ એન્ડ વેજીટેબલ ફોર ઓલ, ખેડૂતો બધાના માટે અનાજ અને શાક ઉગાડે છે. ધ બાર્બર કટ્સ ધ હેર, વાણંદ વાળ કાપ આપણા વાળ કાપે છે. ધ ટેલર સ્ટીચિસ અવર ક્લોથ્સ, બરાબર, દરજી આપણા કપડાં સીવે છે. ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર ફ્રોમ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, ટપાલી આપણા મિત્રો અને સંબંધીઓના પત્રો લાવે છે. ધ ક્લોબલર મેન્સ ધ શૂઝ, બરાબર, મોચી આપણા જોડા સાંધે છે. વી કેન નેવર ફરગેટ અવર ટીચર, અને આપણે આપણા શિક્ષકોને કદી ન ભૂલી શકીએ. ધે ટીચ ધ સ્ટુડન્ટ્સ વેરિયસ સબ્જેક્ટ, તે વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયો ભણાવે છે. ધે ઓલ્સો ટેલ ધેમ સ્ટોરીઝ એન્ડ જોક્સ, બરાબર, તેઓ તેમને વાર્તાઓ અને રમૂજી ટૂચકાઓ કહે છે. ધે ઓલ્સો સ્ટોરીઝ એન્ડ જોક્સ, રમૂજી વાર્તાઓ અને ટૂચકાઓ કહે છે. ધ
The doctors take care of us when we are ill. Ill એટલે કે માંદા. જ્યારે આપણે માંદા પડીએ કે બીમાર હોઈએ ત્યારે ડૉક્ટરો આપણી સંભાળ લે છે. વી કેન સ્લીપ ઇન અવર હોમ સેફલી બીકોઝ ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર્સ. આપણે આપણા ઘરમાં નિરાતે ઊંઘી શકીએ છીએ કારણ કે સૈનિકો આપણા સરહદે રક્ષણ કરે છે. સૈનિકો આપણી સરહદે રક્ષણ કરે છે. ઇન ધીસ વે આને અને આ રીતે અવર લાઈફ બીકમ ઇઝી. આપણું જીવન સરળ બને છે. હવે તમારે જે વસ્તુ કરવાની છે તે આસ્ક 5 ક્વેશ્ચન ટુ યોર ફ્રેન્ડ એન્ડ ગેટ આન્સર. 5 તમારા મિત્રને પ્રશ્ન પૂછો અને તેના જવાબ. ક્વેશ્ચન: ડઝ ધ બાર્બર કટ અવર હેર? શું બાર્બર છે આપણા વાળ કાપે છે? તો કે યસ હી ડઝ. ડઝ ધ કોબલર બ્રિંગ અવર લેટર? બરાબર, કોબલર એટલે તો કહે છે. તો કે આપણા પત્રો લાવે? તો કે નો, હી ડઝન્ટ. તો આવા પ્રશ્નો 5 બનાવવાના છે અને તેના જવાબ મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે જવાબ મેળવવાના છે ક્વેશ્ચન 1-6 આયા બનાવીને પછી તમારે આ રીતે પાઠ્યપુસ્તકમાં તો નહીં લખાય, એટલે સીધું તમારે પાકી બુકમાં એક્ટિવિટી 10 પ્રશ્ન લખવાના. ડઝ ધ ડૉક્ટર ટેલ જોક્સ? ડૉક્ટર આપણને જોક્સ કહે? તો કે નો, હી ડઝન્ટ. આ ક્યુ એટલે ક્વેશ્ચન ને એ એટલે આન્સર. ડઝ ધ ફાર્મર ગ્રો ગ્રેન્સ? ખેડૂતો છે ઈ ખોરાક એટલે કે અનાજના દાણા ઉગાડે? તો કે હા, યસ હી ડઝ. ત્રીજું, ડઝ ધ ટીચર બ્રિંગ્સ લેટર? શિક્ષક પત્રો લાવે? તો કે નો લાવે. તો નો, હી ડઝન્ટ. ચોથું ક્વેશ્ચન, ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ લેટર? શું પોસ્ટમેન છે એ પત્રો લાવે છે? તો કે હા, યસ હી ડઝ. પાંચમું, ડઝ ધ ડૉક્ટર પ્રોટેક્ટર્સ? શું ડૉક્ટર છે આપણને રક્ષણ કરે છે? પ્રોટેક્ટર્સ? તો કે નો, હી ડઝ નોટ. એ આપણને મદદરૂપ થાય છે. ડઝ ધ સોલ્જર પ્રોટેક્ટર્સ? તો કે યસ હી ડઝ. હા, તે આપણું રક્ષણ કરે છે. આ પ્રશ્ન જે છે એ સરહદની બાબતને લગતો છે, એટલા માટે નો ને હી થાય, નો ને યસ આવે છે. આવા પ્રશ્નો તમે વધુ પણ આપણે રચી શકીએ છીએ, પણ આપણે 5 કીધા છે તો તમે 5 આવી રીતે ઘરીને પૂરા કરી શકો છો. તો એક્ટિવિટી 10 પ્રશ્ન છે એના જવાબ, પ્રશ્નના જવાબ બાકી બુકમાં તમારે લખવાના છે. અને છેલ્લે એક્ટિવિટી 11, ડુ યુ નો યોર હેન્ડ હાઈજિંગ સ્કોર? પુટ અ ટીક માર્ક ઇન ધ એપ્રોપ્રિએટ બોક્સ એન્ડ કાઉન્ટ યોર સ્કોર. બરાબર, તમે તમારા હાથના આરોગ્યનું ગુણાંકન ખબર છે? યોગ્ય ખાનામાં સાચાની નિશાની કરીને તમારા પોઈન્ટ્સ ગણો. બરાબર, 5 પોઈન્ટ્સ ફોર ઓલવેઝ. ઓલવેઝના તમને 5 માર્ક મળશે, 5 પોઈન્ટ્સ મળશે. 2 પોઈન્ટ્સ ફોર સમટાઈમ્સ, ક્યારેક હોય કરતા હોય તો 2 પોઈન્ટ્સ. અને 0 પોઈન્ટ્સ ફોર નેવર, અને કદી નહીં માટે 0. એટલે અહીંયા પ્રશ્ન પૂછે છે, જો દરરોજ કરતા હોય તો ઓલવેઝમાં કરવાનું, સમટાઈમ એટલે કે ક્યારે, અને નેવર એટલે કદી નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, 5 પોઈન્ટ્સ છે એ હંમેશ માટે, સમટાઈમ માટે ક્યારે, એમાં તો ક્યારેક હોય તો સમટાઈમ્સમાં, અને નેવર એટલે કદી નહીં. આ પ્રશ્ન વાંચવાનો અને કરવાનો, અને તમે જે ટીક કરો ઓલવેઝમાં જેટલી ટીક આવે તેને 5 આરે ગણવાની, 5 માર્ક ગણવાના. ને સમટાઈમમાં જેટલી ટીક આવે એને 2 માર્ક ગણવાના, અને નેવરમાં આવે તો 0 ગણવાના છે. તો ચાલો એની ચર્ચા કરીએ. આમ તો આ એક્ટિવિટી પાઠ્યપુસ્તકમાં તમારે જાતે જ કરવાની છે, પણ આપણે તમને થોડીક હેલ્પ કરું. હું અહીંયા જે જવાબ આપું છું એ તમને મારી રીતે આપું છું, તમે તમારી રીતે તો અલગ પણ હોઈ શકે. ચાલો જાય, ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર? જેમાં બપોરના જેમાં પહેલાં અને રાત્રિના જેમાં પહેલાં તમે તમારા હાથ સાફ કરો છો? તો કે દરરોજ કરવા જોઈએ, એટલે લખો ઓલવેઝમાં ટીક. ડુ યુ વોશ યોર ફેસ હેન્ડ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે? રમ્યા પછી તમે આપણે કહે ને હાથ પગ મોઢું ધોવો છો? તો કે હા, હંમેશા ધોવા પડે. તો કે ઓલવેઝ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ પેટ? કોઈ પણ પાળતુ પ્રાણીને તમે રમાડતા હો અને પછી તમે હાથ સાફ કરો છો? તો કે ઓલવેઝ કરવા જોઈએ. તો મેં અહીંયા સમટાઈમ, ક્યારેક કરીએ ને ક્યારેક ન કરીએ, તો કે સમટાઈમ્સમાં. ડુ યુ વોશ યોર હેન્ડ્સ યુઝિંગ ધ ટોયલેટ? આપણે જ્યારે પણ ટોયલેટ ગયા હોય પછી તમે તમારા હાથ સાફ કરો છો? તો કે હંમેશા કરવા જોઈએ. તો કે હંમેશા, ઓલવેઝ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ? આપણે શૂઝને સાફ કર્યા હોય અને પોલિશ કર્યા હોય પછી તમે હાથ સાફ કરો છો? તો કે હંમેશા કરીએ છીએ. તો કે યસ, ઓલવેઝમાં. છઠ્ઠું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ વિથ સોપ? બરાબર, તમે તમારા હાથ છે એને હંમેશા હાથ સાબુથી સાફ કરો છો? તો કરવા જોઈએ, પણ આપણે અહીંયા સમટાઈમમાં છે તો મેં સમટાઈમમાં કરીશ. ડુ યુ રબ યોર હેન્ડ્સ ફોર 20 સેકન્ડ વેન યુ વોશ યોર હેન્ડ્સ? બરાબર, જ્યારે પણ તમે હાથ સાફ કરો છો ત્યારે 20 સેકન્ડ સુધી તેને રબ કરો છો એટલે કે ઘસો છો? તો કે નેવર, કદી નહીં. બરાબર, 20 સેકન્ડ સુધી કરતા નથી તો નેવર.
તમે કરતા હોય તો ઓલવેઝમાં કરવાનું, ન કરતા હોય તો કદ નેવરમાં કરવાનું, ક્યારેક ક્યારેક હોય તો સમટાઈમમાં. આ પ્રશ્ન તમને હું સમજાવતો જાઉં છું, બરાબર. એ રીતે તમારે કરવાનું. ડુ યુ ડ્રાય યોર હેન્ડ્સ વિથ અ ક્લીન ટાવલ, બરાબર. તમે તમારા સ્વચ્છ રૂમાલથી તમે તમારા હાથને કોરા કરો છો, તો કે સમટાઈમ, ક્યારેક. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર ઓપનિંગ ધ ફ્રિજ, ફ્રિજ ખોલવાતા પહેલાં તમે હાથ સાફ કરો છો, તો કે કોઈ દી નહીં, તો નેવર. દસમું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર બ્લોઇંગ યોર નોઝ, બરાબર, તો કે નેવર, કદી નહીં. પછી અગિયારમું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર એરેન્જિંગ યોર બેગ્સ, આપણું જે આપણું બેગ છે એને એમાં બધું ગોઠવણી કર્યા પછી તમે હાથ ધોવો છો, તો કે કદી નહીં, બરાબર. પછી બારમું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ સિક પર્સન, કોઈ પણ સિક પર્સન એટલે માંદા વ્યક્તિને ટચ કર્યા પછી તમે હાથ સ્વચ્છ કરો છો, સાફ કરો છો, તો કે કદી નહીં, તો નેવર. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ, બરાબર. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ, બરાબર, ટચિંગ અ ડર્ટી પ્લેસ, કોઈ પણ ખરાબ જગ્યાએ આઈડિયા પછી તમે તમારા હાથને ટચ કરો છો એટલે કે સાફ કરો છો, તો કે હા, સાફ કરીએ છીએ સમટાઈમ, ક્યારેક. ચૌદમું, ડુ યુ રિન્સ યોર હેન્ડ્સ વેલ વાઇલ વોશિંગ હેન્ડ્સ, તો કે નેવર. અને પંદરમું છે, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર કટિંગ નેલ્સ, હાથમાં આવેલા નખ કાપ્યા પછી તમે તમારા હાથને સ્વચ્છ કરો છો, સાફ કરો છો, તો કે કદી નહીં, ધોવો છો, એમ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો મેં મારી રીતે આપ્યા છે, તમે તમારી રીતે પ્રશ્ન સમજીને ઓલવેઝ સમટાઈમ્સ નેવરમાં તમે ખાસ કરીને શું કરી શકો છો, તો કે આવી રીતે ગોઠવી શકો છો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 11 છે એ પાઠ્યપુસ્તકમાં જ કરવાની છે, એ બાકી બુકમાં નથી કરવાની. એ સિવાયની એક્ટિવિટી 8, 9 અને 10 છે એ પાઠ્યપુસ્તકમાં પૂરી કરવાની છે અને પાકી બુકમાં લખવાની. એક્ટિવિટી 10 છે એ ખાલી પાકી બુકમાં જ તમારે લખવાની છે. આટલું વર્ક કર્યા પછી અહીંયા આપણો યુનિટ નંબર 4 સંપૂર્ણ જાહેર કરીએ છીએ પાકી બુકમાં, અને ગ્રામર સોરી પાઠ્યપુસ્તક આપણું છે એમાં બંનેમાં પૂરું થઈ જવું જોઈએ. આભાર.